साबरकांठा જિલ્લાના પ્રાંતિજના કતપુલ ટોલ ટેક્સ ઉપર રાત્રિના સમયે અજાણા શખ્સ દ્વારા ટોલ નહીં ભરવાની બબાલને લઈને પોતાના માણસો બોલાવીને ટોલના કર્મચારી તથા ટોલ ટેક્સના સુપરવાઇઝરને માર માર્યો હતો તો સમગ્ર ઘટના ટોલ ટેક્સ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના કતપુલ ટોલ ટેક્સ ઉપર રાત્રિના સમયે કોઈ અજાણ્યો કારચાલક કાર લઈ આવી ટોલ નહીં ભરવાનું કહી બબાલ કરી અને બે થી ત્રણ કાર ભરીને તેના માણસો બોલાવી કારમાં આવેલ અજાણ્યા શખ્સો દ્વારા લાકડી સરિયા પાઈપો લઈ આવેલ ટોલ કર્મચારીઓ તથા ટોલ બૂથ ઉપર રહેલ સુપરવાઇઝર જયંતિભાઈ સોલંકીને માર માર્યો હતો। તો ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસ ઘટનાસ્થળે આવે તે પહેલાં અજાણ્યા શખ્સો ટોલ કર્મચારીઓ અને ટોલ સુપરવાઇઝર જયંતિભાઈ સોલંકીને માર મારીને ભાગી ગયા હતા। તો ટોલ સુપરવાઇઝર જયંતિભાઈ સોલંકીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પહેલાં પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો તેઓને શરીરે તથા માથાના ભાગે ઈજાઓ થતાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। તો અજાણ્યા શખ્સો કોણ હતા, ક્યાંના છે, એ તો પોલીસ ફરિયાદ બાદ જ તપાસમાં બહાર આવશે। હાલ તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। ક્યાં હુઆ થા 10 બજે ગાડી વાળા આયે ને તો ઉન્હોને લડાઈ ઝગડા કિયા ઓર વો દુબારા ફિર આદમીઓ કો લેકર આયે 2-3 ગાડિયા ઓર ઉન્હોને યહાં મારપીટ કી હમારે સ્ટાફ કે સાથ જયંતિ ભાઈ કો બહોત મારા ઉન્હોને ઉનકો 2-3 જગહ ચોટ આયી રાત કો હોસ્પિટલ લેકે ગયે હમકો। इसके ऊपर कोई केस बेस दर्ज हो किया है कि नहीं किया? रात को 3-4 बजे हॉस्पिटल से आए तो इंतजार है एफआईआर दर्ज। कितने आदमी इजा दर्ज हुए हैं? कितने आदमी इजा दर्ज हुए हैं? यार जयंती भाई को ज़्यादा चोट लगी है और वो तो ऐसे ही कम लगी।